વેધર યુ આર બિગ ઓર સ્મોલ સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓ હવે અહીંયા સ્કીપિંગની જગ્યાએ સિંગિંગ નો યુઝ કરીને ગીત ગાવાનું છે તો સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ singing is not hard at all come and sing with me have any dancing use karishu dancing is not hard at all whether you are big or small dancing is not hard at all come and dance with me now reading reading is not hard at all whether you are big or small reading is not hard at all come and read with me તો આ રીતે તમારે પણ ગીત ગાવાનું છે અને અભિનય સાથે ગાન કરવાનું છે ચલો આગળ વધીએ ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ રાઈટ તો રાઇટિંગ અહીંયા ઈ રિમુવ થાય છે અને આઈએનજી લાગે છે ત્યારબાદ ઇટ તો ઇટિંગ રન તો રનિંગ અહીંયા એન ડબલ થાય છે અને આઈએનજી લાગે છે ડ્રિંક ડ્રિંકિંગ જમ્પ જમ્પિંગ વોશ વોશિંગ કુક કુકિંગ સ્લીપ સ્લીપિંગ બાથ બાથિંગ પેક પેકિંગ નોક નોકિંગ પિક પિકિંગ અને રાઈડ તો રાડિંગ હવે બેગ શબ્દને અહીંયા છ બોક્સમાં એઝ ઇટ ઇઝ લખવાના છે લેટ્સ નેક્સ્ટ ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો ઉદાહરણ હુ ઇઝ કુકિંગ તો અહીંયા આપ જોઈ શકો છો ચિત્રમાં સીમા ઇઝ કુકિંગ તો આન્સર ઇઝ

હુઈઝ ક્રાઇંગ કોણ ક્રાઇંગ કરી રહ્યું છે કોણ રડી રહ્યું છે તો ચિત્રમાં આપ અહીંયા જોઈ શકો છો તો રાઘવ ઇઝ ક્રાઇંગ રાઘવ ઇઝ ક્રાઇંગ નંબર સિક્સ હું ઇઝ રાઇડિંગ અ બાયસિકલ હું ઇઝ રાઇડિંગ અ બાયસિકલ તો બાયસિકલ કોણ રાઈડ કરે છે આપ અહીં જોઈ શકો છો ધ નેમ ઓફ ધ બોય ઇઝ વીર સો we is riding a bicycle now next next question who is singing who is singing Kaun gai to so, chitra apelu to the name of that boy is imran so imran is singing number 8 who is sleeping who is sleeping કોણ સૂઈ ગયું છે તો આપ અહીં જોઈ શકો છો ચિત્રમાં રેના રેના ઇઝ સ્લીપિંગ વેરી ગુડ નાઉ નંબર 9 હુ ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી હુ ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી કોણ ટ્રી ક્લાઇમ કરી રહ્યું છે ચડી રહ્યું છે ટ્રી ઉપર તો આપ અહીં જોઈ શકો છો ચિત્રમાં તો રેશમ રેશમ ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી Very nice. Now, next question. Who is praying? Who is praying? To ने ने Number 11. Who is praying? praying? પિક્ચર હું ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર યુ કેન સી હિયર ધીસ મેન કેના ઇઝ ડ્રોઈંગ a પિક્ચર

Teacher says, be quick. Hurry up, students. Student says, yes, madam. Teacher says, give me a ribbon. Tina says, here you are. Teacher says, thank you. Tina says, please, Rehan, help me. Give me that poster. Rehan says, yes, here you are, Tina. ટીના સૈષ થેન્ક યુ તો આપણે ટીચર સ્ટુડન્ટ ટીના અને રેહન વચ્ચેનો સંવાદ વાંચ્યો હવે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી હવે નીચેના સંવાદ અને આ સંવાદના આધારે આપેલ સંવાદના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો આપણે અહીંયા સંવાદ હમણાં જ વાંચ્યો છે અને બાજુમાં પણ આપ્યો છે હવે આ વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે ચાલો જોઈએ નંબર વન હરિઅપ સ્ટુડન્ટ્સ enjoy Shakocho hurry up student it is said by teacher so the answer is teacher very good number two give me that poster the sentence is yes it is here give me that poster it is said by Tina so the answer is Tina number three yes madam who, is, who speak this sentence?

પેસ્ટ કરવાના છે ચોટાડવાના છે ગ્લુ વડે ગુંદર વડે વડે એન્ડ નંબર ફાઈવ લીવ ધ ફોર્થ કોર્નર ઓપન એમાંથી જે ચોથો કોર્નર છે એને ઓપન રાખવાનો છે ખુલ્લો રાખવાનો છે તો આ રીતે એનવલપ બનાવવાનું છે અહીંયા ચિત્રમાં પણ આપ્યું છે તો એ રીતે આપ ચિત્ર બનાવવાનો સોરી એન્વેલપ બનાવવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ નીચે જેમ શબ્દને એઝ ઇટ ઇઝ આગળ લખ્યા પ્રમાણે જ લખી દેવાના છે સ્મોલ લેટર કેપિટલ લેટર્સનું ધ્યાન રાખીને તો આ રીતે અહીંયા યુનિટ નંબર સિક્સ પણ આપણો કમ્પ્લીટ થાય છે યુનિટ નંબર સેવન માટે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે ટૂંક સમયમાં જ યુનિટ નંબર સેવન પણ આવી જશે આજના વિડીયોમાં બસ આટલું જ જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય